નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઠમા ધોરણમાં અંતિમ પ્રકરણ બરાબર આપણે જોયા છે સંખ્યા સાથે રમત. આપણે જોઈ રહ્યા છે, ગઈકાલે આપણે દેખ્યું હતું કે સામાન્ય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખી શકાય અને વ્યાપક સ્વરૂપ હોય તો એનામાંથી સામાન્ય સંખ્યા કેવી રીતે શીખાય. પછી સંખ્યા સાથે ગમ્મતની અંદર આપણે બે વાતો દેખી હતી કે બે અંકોની સંખ્યા અને તેમના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યા બંનેનો સરવાળો કરી બરાબર એને 11 વડે ભાગવામાં આવે તો તેને નિશેષ ભાગી શકાય, અને તેવી જ રીતે બે અંકોની સંખ્યા અને તેમાં અંકોના સ્થાન અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો તફાવત લેવામાં આવે તો તેને 9 વડે ભાગી શકાય. હવે ફરીથી સંખ્યા સાથે ગમ્મત એ આજે આપણે જોવાના છે. તો એની અંદર ત્રીજો પણ એક ઉપાય મળ્યો છે, ત્રીજી પણ એક રીત મળી છે જેની અંદર આપણે એવું કરી શકીએ છીએ. તો હવે આપણે એવી રીતનું જોઈએ સંખ્યા સાથે ગમ્મત ત્રણ. તો આપણે લખીશું સંખ્યા સાથે ગમ્મત સી. તો કાલે બે અંકોનું હતું, આજે ત્રણ અંકોનું લઈશું. તો સૌ પ્રથમ ત્રણ અંકની કોઈ સંખ્યા ધારો, ધાર્યું ત્યાર પછી શું કરવાનું? બીજું સ્ટેપ, તેના એકમ અને સોના સ્થાન, એકમ અને સોના સ્થાન બદલો. હવે તે બંને સંખ્યાનો તે બંને સંખ્યાઓનો શું કરો? તો કે તફાવત લો, બંને સંખ્યાઓનો તફાવત લો, તે બંને સંખ્યાઓનો સરવાળો રાખીને પહેલા સરવાળો કરો. બરાબર, તો ખાસ દેખવાનું છે, આ સમજવા જેવું મુદ્દો છે, અંકોના સ્થાનનું અદલ બદલ કરવાનું છે. તો સોના સ્થાન બદલો, હવે તે બંને સંખ્યાઓનો તફાવત લો, તફાવત લો. બરાબર, મળતા પરિણામને, મળતા પરિણામને 99 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, તો સૌ પ્રથમ શું કરીશું? તો એક સંખ્યા લઈએ 545, તો લખીશું ધારો કે તે સંખ્યા 539 છે. બરાબર, પહેલું કામ. બીજું કામ, હવે શું કરવાનું છે? જે અંકોનું સ્થાન બદલો, તો લખવાનું 100 અને એકમ નું સ્થાન બદલતા. તો 9 છે એ 5ની જગ્યાએ લઈ જશે, અને 5 9ની જગ્યાએ તો શું લખાશે? 935. આ રીતે થયો. તો લખવાનું ઉપરની બંને સંખ્યાનો તફાવત. તો મોટું કોણ છે? 935 માંથી 539 બાદ કરીશું, તો 935 માંથી 539 બાદ કરીશું, તો 5 15 માંથી 9 જાય તો કેટલા રહેશે? 6. ત્યાર પછી 15 માંથી 9 જાય 6, અહીં રહેશે 2. 12 માંથી 3 જાય તો 9, અને અહીંયા 8 માંથી 5 જશે, 8 માંથી 5 જશે 396. તો 396 આપણને પરિણામ મળ્યું છે. હવે 396 ને 99 વડે ભાગતા, 396 ભાગી જાય 99, તો 99 × 4 કરશો તો 4 9 36, પછી 3 4 9 36 ને 3, 4 9 36 ની 6 3, 4 9 36 ને 3 39, 396, તો 4 વડે ઉડાડીશું
તો આ રીતે સંખ્યા સાથે નંબરનો ત્રીજો ભાગ છે. તો સૌ પ્રથમ ત્રણ અંકની કોઈ સંખ્યા ધારો, તેના એકમ અને સોના સ્થાનને અદલ બદલ કરી દો. હવે તે બંને સંખ્યાનો તફાવત લો. આ તફાવતને 99 વડે નિશેષ ભાગી શકાય છે, જો શેષ વધતી નથી. તો આપણે એક ઉદાહરણ લીધું 539, હવે 5 ને પાછળ લઈ ગયા, 9 ને આગળ આવ્યા, 935, 935 માંથી 539 બાદ કર્યા, 396 ને ભાગીએ તો શેષ વધતી નથી. આ જ રીતે બીજો એક દાખલો લઈ લઈએ. ત્યાર પછી 100 અને એકમના સ્થાનના અંકો બદલતા, 100 અને એકમનું સ્થાન બદલતા, એકમના સ્થાનના અંકો બદલતા બરાબર છે, અંકો બદલતા તો શું થઈ જશે? 5 આગળ આવી જશે, 1 નીચે, તો 1 ને 5 ને બદલીશું તો 521 થઈ જશે. હવે બંને સંખ્યાના બરાબર ઉપરની બંને સંખ્યાનો તફાવત, બંને સંખ્યાના તફાવત 521 માંથી 125 બાદ કરીશું, 11 માંથી 5 જશે તો 6 બરાબર, અહીંયા 1, 11 માંથી 2 જશે તો 9, અને અહીંયા 4 માંથી 1 જશે તો 3, અહીંયા પણ 396 જ આવે છે બરાબર. તો શું કરીશું? 396 ને 99 વડે ભાગતા હવે કેટલું થાય? તો સાદો રૂપ આપીશું, 396 ભાગ્યા 99 4 396. ત્યાર પછી ત્રીજી સંખ્યા 231, તો આને લાસ્ટ છેલ્લો, ધારો કે તે સંખ્યા 231 છે. હવે 100 અને એકમના સ્થાન બદલતા, તો 100 અને એકમ ના સ્થાન બદલતા, તો બે એકની જગ્યાએ તો આવશે 132. હવે ઉપરની બંને સંખ્યાનો તફાવત 231 માઇનસ 132 તો શું થશે? 11 માંથી 2 જશે તો આવશે 9, અહીંયા રહેશે 2, 12 માંથી 3 જશે તો 9, અને 1 માંથી 1 જશે તો 0. તો આપણે લખીશું 99 ને 99 વડે ભાગતા, તો ભાગીશું 99 ભાગ્યા 99, તો 99 ભાગ્યા 99, તો તમે દેખશો ત્રણેય સ્થિતિમાં શેષ 0 વધે છે. તો આ હતું આપણું સંખ્યા સાથે નંબર 3. હવે સંખ્યા સાથે નંબર 4 જોઈએ. તો હવે 3 અંકોની ફરી કોઈ એક સંખ્યા ધારવાની, તો લખીશું 3 અંકની કોઈ એક સંખ્યા ધારો, ધારો તેના એકમના અંકો, તેના એકમના અંકો જે છે તે બદલી ને બીજી નવી બે સંખ્યા મળશે. આ બે નવી સંખ્યા અને મૂળ સંખ્યા
સરવાળો કરો, તેને 37 વડે ભાગતા શેષ વધશે નહીં. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ત્રણ ની કોઈ પણ એક સંખ્યા ધારો, તેના એકમના અંકો બદલી ને નવી બે સંખ્યા મળશે. આ બે નવી સંખ્યા અને મૂળ સંખ્યાથી પહેલાથી તે બંનેનો સરવાળો કરો, 37 વડે ભાગવાથી શેષ વધશે નહીં. તો આપણે એક દાખલો લઈ શકીએ છીએ, 526 બરાબર. તો આપણે લખીશું, ધારો કે તે સંખ્યા 526, ત્યાર પછી એકમ ના અંકો બદલતા મળતી સંખ્યા. તો બે સંખ્યા મળશે, તો જે એકમ નો અંક છે આ 6, એને આગળ લઈ લો તો 6 પહેલો આવી જશે. તો શું આવશે, 6 6 પહેલા આવી જશે, એટલે શું 5 અને 2 આ એક સંખ્યા મળશે. હવે આ જે પડી છે એમાં 2 ને ફરી આગળ આવી જશે, તો 2 આગળ આવી જશે, તો 2 2 આગળ આવી જશે, તો અહીંયા 2 આવશે, 6 અને 5 બે ને આગળ લઈ લો. થઈ ગઈ બે સંખ્યા 1 અને 2, આમ બે સંખ્યા મળશે બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો? પહેલા 6 ને આગળ લઈ લીધા, તો 6 5 2 6 5 2, હવે 2 ને આગળ લઈ જશે, તો 2 6 5 2 6 5. હવે આ ત્રણેય સંખ્યા 1 2 અને આ મૂળ સંખ્યા, આ મૂળ સંખ્યા કહીશું અને આ બે નવી સંખ્યા છે, તો એ બંનેનો હવે આપણે સરવાળો કરીશું. તો શું લખીશું, નવી સંખ્યા અથવા નવી સંખ્યા લખીએ, બદલતા મળતી નવી સંખ્યા, અહીંયા નવી સંખ્યા લખીએ, નવી સંખ્યા અહીં લખીશું, નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો. તો નવી સંખ્યા, તો નવી સંખ્યા કઈ છે, 652 વત્તા 265, આ બે નવી, અને મૂળ સંખ્યા છે 526. તો ત્રણનો સરવાળો કરીશું, 6 6 ને 5 11 11 ને 2 3 વધી પડી 1 2 ને 3 3 ને 6 9 9 ને 5 14 ની 4 વધી પડી 1 6 ને 7 8 9 9 ને 5 14 1443 આવે છે. હવે 1443 ને 37 વડે ભાગતા, તો ભાગાકાર કરીશું 1443 ભાગ્યા 37. તો બહુ ઈઝી છે, 37 વડે ભાગીશું તો 37 3 3 7 21 વધી પડી 2 3 3 9 ને 2 11 3 7 21 વધી પડી 2 3 3 9 10 11. ભાગાકાર કરો, 4 માંથી 1 જશે 3 આવશે, 4 માંથી 1 જશે 3 આવશે, અહીંયા આવશે 0. હવે ઉતારીશું 3, તો 37, તો 333 37 વડે ભાગીશું તો 9 વડે આવશે બરાબર. તો 9 વડે ભાગ કરીશું, 9 7 63 3 વધી પડી 6, 9 3 27, 9 3 27 27 માં 6 ઉમેરે તો 33, શેષ વધશે 0. તો મિત્રો આ રીતે સરવાળાને 37 વડે ભાગતા શેષ 0 મળશે. તો આ એક દાખલો દેખ્યો જેની અંદર આપણે એક કરી બતાવ્યું કે ત્રણ અંકની સંખ્યા ધારી પછી તેમના એકમના અંકો બદલ્યા બરાબર અલગ અલગ, તો મળતી બે સંખ્યા મળી આ બે, અને એ ત્રણેયનો સરવાળો કર્યો તો 1443 આવ્યા, અને એને 37 વડે ભાગ્યા તો શેષ વધતી નથી. હજુ એક એવો દાખલો લઈ લઈએ, બીજી સંખ્યા 143, તો લખીશું, ધારો કે તે સંખ્યા 143 છે, એકમના અંકો બદલતા, એકમના અંકો બદલતા મળતી નવી સંખ્યા, મળતી
નવી સંખ્યા કઈ થશે? ત્રણ ને આગળ લઈ જાઓ તો ત્રણ આગળ આવી જશે. તો ત્રણ એક ચાર, ત્રણ એક ચાર, અને હવે ચાર ને આગળ લઈ જઈશું તો ચાર ત્રણ એક, ચાર ત્રણ એક, આ બે સંખ્યા થશે. હવે શું કરીશું? નવી સંખ્યા ને મૂળ સંખ્યાનો સરવાળો. તો નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો, તો નવી સંખ્યા 314 વત્તા 431 અને વત્તા 143, આ ત્રણેયનો સરવાળો કરીશું તો 4 5 4 ને 5, 5 ને 3 8, 1 3 ને 4, 4 ને 4 8, અને 1 4 4 ને 5 ને 3 8, બરાબર. ફરીથી 3 4 ને 4 8, 4 ને 3 7 ને 8, અને 4 5 6 7 8, 888 થયા. હવે આ 888 ને 37 વડે ભાગવાનું છે, તો 888 ને 37 વડે ભાગતા, તો ભાગીશું તો 37 બે 2 7 14 વધી પડી 1, 2 3 6 ને 1 7 74, તો 88 માંથી 14 74 જાય તો 14 રહેશે. હવે 37 4, તો 37 4 વડે કરીશું તો શું આવશે? 4 7 28 વધી પડી 2, 4 3 12 ને 2 14 થઈ જશે 0. તો આ રીતે બે ઉદાહરણ ગણાશે. ત્રીજો ગણો હશે તો ગણી શકે છે. 131. ધારો કે તે સંખ્યા 131 છે, પછી લખીશું એકમ ના અંકો બદલતા મળતી નવી સંખ્યા, તો શું આવશે? એક આગળ લઈ લઈશું તો 1 1 3 1 1 3, અને 3 ને આગળ લઈ લઈશું તો 3 1 1, આવી રીતનો થશે. હવે ત્રીજું સ્ટેપ, નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો. તો 113, 311, 131 સરવાળો કરીશું. 3 4 5, પછી 3 4 5, અને 3 ને 4 ને 5, 555 થાય છે, બરાબર. હવે 555 ને 37 વડે ભાગતા, તો ભાગાકાર કરીશું 555, તો 37 એકા 37, 15 માંથી 7 જાય 8, અહીં રહેશે 4 માંથી 3 જશે 185, તો 37 5 5 7 35 વધી પડી 3, 5 3 15 ને 3 18, તો શેષ આવશે 0. તો મિત્રો આ રીતે સંખ્યા સાથે ગમત આપણું કયું હતું? ડી, ચોથું હતું, બરાબર. અહીંયા ડી કરવાનું છે. તો 4 2 હતી એ 2 સંખ્યાના અંકોના સ્થાન વાળી હતી, અને બીજી 2 હતી એ 3 સંખ્યાના અંકોના સ્થાન વાળી હતી. તો આ રીતે આ દાખલા બનાવશે. આવા દાખલા તમને આજે ગણવા આપવામાં આવશે. તો મિત્રો આજે આપણે રાખીએ છે, બરાબર. આવા દાખલા ગણીશું, અને આનો છેલ્લો ભાગ જે છે એ હવે આપણે સોમવારે જોઈશું. આવતીકાલે રજા રહેશે. આજે ગુજરાતનો જન્મદિવસ છે, તો આપણે ગુજરાતનું ગૌરવ વધે એવા કામો કરીશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.